नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय महवासथी हूँ राठौर मुक्ति आप सौनु हार्दिक स्वागत करू छू। प्रश्न नंबर 3 જોઈશું, આ કેવું ચાલે છે સ્વર્ગી 10.3 પ્રશ્ન નંબર 3 જોઈશું। જો બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે તો તમે જોયું હશે કે બે વર્તુળો છેદવાની પોસિબિલિટી કેટલી છે, તો એક તો 0 એક અથવા તો 2। અહીંયા શું કીધું છે, બે બિંદુમાં છેદે તો તેમના કેન્દ્ર સામાન્ય ચિહ્નના લંબરૂપ અંતર પર છે, એટલે આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે। અહીંયા તમને કીધું છે બે વર્તુળો એવી કેવી રીતે ગોઠવાયેલા હશે કે જ્યારે બે બિંદુમાં છેદે, આપણી છેલ્લી યાદ રાખ એક વર્તુળો આવું હશે અને બીજું વર્તુળ એની ઉપર હશે, આ બંને છે વર્તુળો હશે ત્યારે બે બિંદુમાં છેદશે આ બંને વર્તુળ, એટલે કે આ રચના તમને આપવામાં આવી છે। ચલો આ પહેલું વર્તુળ છે તેનું કેન્દ્ર લઈ લો અને બીજું વર્તુળ છે તેનું કેન્દ્ર લઈ લો। પહેલું વર્તુળનું કેન્દ્રનું વ્યાસ શું નામ આપું છું હું, ઓ। બીજું વર્તુળના કેન્દ્રનું વ્યાસ શું નામ આપું છું, પી। એટલે મારા પાસે શું છે, ઓ અને પી કેન્દ્રિત બે વર્તુળો છે, લખો ચાલો। બિંદુ કેન્દ્રિત વર્તુળ છે કે લઈ લો, કે ઓ કેન્દ્ર વાળા અને બી કેન્દ્ર વાળા મારા પાસે બે વર્તુળો છે। હવે મેં આ જ્યાં બંને વર્તુળો છેદા છે તથા કેન્દ્રને શું કરીને જોડી દઉં, આ રીતે રચના બનશે। આને મેં શું નામ આપી દે, એ અને બી। ચલો જે કામ કર્યું છે તે લખો, ઓ કેન્દ્રિત વર્તુળ અને બી કેન્દ્રિત વર્તુળો એકબીજાને એ અને બી બિંદુમાં શું કરશે છેદે છે, તમને અહીંયા જોવા મળશે ઓ એ છે
વસ્તુ થશે ઓબી આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા કેવી થવાની સરખી હંમેશ માટે કોઈ પણ એક વર્તુળ હોય અને તેની ત્રિજ્યા હોય આ કયું વર્તુળ છે ઓ કેન્દ્રી વર્તુળની ત્રિજ્યા કઈ છે ઓએ અને ઓબી ત્રિજ્યા છે એટલે હંમેશ માટે કેવી હોય સરખી પછી એ બેની નીચે આવાજ કરું એટલે નીચે તો હું કેવું કહી દઉં બધી ત્રિજ્યાઓ કેવી થશે હંમેશ માટે સરખી હવે મેં શું લખું OA બરાબર OB કારણ શું વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય છે સરખી હોય છે પણ અહીંયા કયું પડ વર્તુળ છે ઓ કેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા આ કયું છે ઓ કેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા તો પછી આપણે બીજું કયું કેન્દ્રી વર્તુળ લીધેલું હતું પી કેન્દ્રી તો હવે કઈ થવાની PA બરાબર શું લખાશે PB તો પછી PA બરાબર શું લખાશે PB લખાય એ કયું કેન્દ્રી વર્તુળ છે B કેન્દ્રી વર્તુળોની સામાન્ય સરસ શું છે કઈ બા 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 સરસ મુજબ થઈ ગયું ચાલો હવે જો બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય તો તેને અનુરૂપ ખૂણાઓ અનુરૂપ બાજુઓ પણ કેવા થઈ ગયા કેવાય સરખા માટે લખો એ ઓ પી કયો ખૂણો લીધો છે એ ઓ પી બરાબર મેં કયો ખૂણો લેમ છું બી ઓ પી AOP અને બીજો શું છે BOP આ બંને ખૂણાઓ પર કેવા થયા કેવાય સરખા તે જ રીતે પેલી બાજુ છે તો APO અને બીજો તો કયો થયો કેવાય BPO એ પણ કેવા થયા કેવાય સરખા અથવા તો AOM અને BOM એ બંને ખૂણાઓ કેવા સરખા થઈ ગયા કેવાય સરખા કયો લીધો છે AOM અને બીજો કયો લીધો છે BOM બધી આ બાજુની વાત કરી છે પહેલા કયો લીધો છે પી સુધીનો પછી કયો લીધો છે એમ સુધીનો આ બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ થતા આ બે ખૂણાઓ મળી સરખા મળશે એ આપણે શું કરી દીધું છે સાબિત કરી દીધું છે હવે મેં ત્રિકોણ કયા લીધા છે એ ઓ એમ અને ત્રિકોણ કયો લીધો છે બી ઓ એમ ચલો હવે આકૃતિ બીજી જોઈએ આ કયો છે એ ઓ એમ બીજો કયો કીધો છે બી ઓ એમ આ શું નામ છે બી હવે આ બંને ત્રિકોણ એકબીજાને કેવા સાબિત કરવાના છે આપણે એકરૂપ છે એવું સાબિત કરવાનું છે ચલો સરળ પ્રમાણે જઈએ તો આ એક સામાન્ય બાજુ થઈ ગઈ એક આપણને ખબર છે ચલો આગળ જઈએ આપણે એક ત્રિજ્યા થવાની છે ઓ એ બરાબર શું લખાશે ઓ બી એ આપણે આગલા ત્રિકોણમાં પણ જોઈ ગયા છે તો લખી લઈએ ઓ એ બરાબર ઓ બી કારણ શું વર્તુળોની એ શું છે ત્રિજ્યા છે ચલો હવે આપણે આગળ શું સાબિત કરી ગયા એક ખૂણો AOM જો અહીંયા એટલે મેં એમ લખ્યો હતો પહેલા આપણે બી ખૂણો લીધો હતો પછી કયો લીધો હતો એમ બેઠો અહીંયા લખી દેવો એ શું કરી દીધું છે આપણે સાબિત કરી ચૂક્યા છે પછી સામાન્ય બાજુ હવે એક વસ્તુ બાકી કઈ છે સામાન્ય બાજુ ઓએમ બરાબર ઓએમ
રીઝન શું છે એ આપણું સામાન્ય વાંચ્યું હોવાથી. હવે કઈ શરત પ્રમાણે આ બંને ટીકોનો એકરૂપ થશે? બા હુ બા. ચલો બા હુ બા શરત પ્રમાણે આ બંને ટીકોનો શું બતાવી શકો છો? એકરૂપ બતાવી શકો છો. ચલો માટે એ ઓ એમ એકરૂપ ત્રિકોણ બી ઓ એમ. કારણ શું છે? મારે હવે બાકી કઈ રહી છે આ વચ્ચેની બાજુ? વચ્ચેની બીજી બાકી એમ બરાબર એમ બી કેવી રીતે લખાય? આ બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા છે તો માથી એ બરાબર બી એમ લખાશે અથવા તો એમ થઈ ગયું. કારણ શું છે? સીટી સીટી સરળ મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ કોણો અનુરૂપ અંગો કેવા હોય છે? સરખા હોય છે. બંને માંથી કશું લખવાની તમારે? મારે ખૂણો એમ બતાવવો હોય એ એમ ઓ અને બી એમ ઓ આ બંને ખૂણાઓ બી કેવા થવાના? સરખા થવાના. બાજુ એક તો સમાન થઈ ગઈ, હવે મેં ખૂણો બતાવું છું. એ એમ ઓ બરાબર ખૂણો કયો થવાનો? બી એમ ઓ. આ પણ આ સરખા છે. આ બંને માટે કઈ સરળ છે? સીબી સીટી. ખૂણો પણ હોય કે બાજુ હોય બંને કેવા હોય છે? એકરૂપ હોય છે. આટલી વસ્તુ થઈ ગયું, પછી હજુ આપણે સાબિત કરવાનું બાકી છે. લંબ દ્વિભાજકની વાત છે ને. ચલો દાખલાની ગણતરી આગળ વધે છે. અહીંયા તમને એક જોયું આપણે, રેખીય જોડા ખૂણા, સમાંતર ખૂણા, અનુકોણ, અભિકોણ. યાદ આપ્યું એ ચેપ્ટર ખૂણાઓ વાળું ચેપ્ટર છે. તો તમને કીધેલું કે આ રીતે સીધી લાઈન પર આ સીધી લાઈનમાં કેટલા અંશનો ખૂણો બનશે? 180 અંશનો ખૂણો બનશે. ને એ જો કઈ કહેવાનું? રેખીક. હંમેશ માટે રેખીક જોડના ખૂણાઓ સીધી લાઈનમાં હોય છે અને એમથી જે બે ત્રિકોણો હોય છે અહીંયા જો લાઈન હોય તો આ બંને ખૂણાના માપનો સરવાળો કરે તો હંમેશ માટે જવાબ શું આવશે? 180. અથવા તો એ કયો કોણ છે? સરળ કોણ પણ આપણે કહી શકીએ છીએ. તો ચાલો આ સીધી લાઈનની વાત કરીએ છીએ. તો મારે લખવો હોય ખૂણો એ એમ ઓ વત્તા મેં ખૂણો લખવું બી એફ ઓ બરાબર માંથી શું લખાશે? 180 અંશ લખાય. કારણ લખી દેવો રેખીક જો અથવા તો શું આવે? સરળ કોણ થઈ ગયો. ચાલો હવે આપણે અહીંયા શું સાબિત કર્યું છે? એ એમ ઓ બરાબર તો શું છે? બીએમઓ. અથવા તો બીએમઓ બની જગ્યાએ શું મૂકી દેમ છું? એએમઓ કોઈ મૂકી શકું છું. તો ચાલો એએમઓ વત્તા બીએમઓ બીએમઓ ની જગ્યાએ શું મૂકું? ખૂણો એએમઓ બરાબર શું થશે? 180 અંશ. ચાલો બંને ખૂણાઓ કેવા થયા કહેવાય? સરખા. તેનો શું કરવાનું છે? સરવાળો. તમે આને શું લખી શકું છું? બે એએમઓ બરાબર 180 અંશ. ખૂણામાં અંશ ખાસ કરવાના. ચાલો એએમઓ નો મેં શું બનાવી દેવું છું? કરતા બનાવી દઉં. એટલે 180 ના છેદમાં કેટલા આવશે? 2. તો ખૂણો એએમઓ મને કેટલા મળશે? 90 અંશ. એએમઓ આ ખૂણો મને કેટલા અંશ મળી ગયો છે? 90 અંશ મળી ગયો છે. લંબદ્વિભાજક જ કહેવાય. માટે લખો આટલું પેલા ઉતારી દઈશ પછી લખું
કાકી રેખા ઓએ અને બીજી કઈ છે એ એ ઓએ એ સમ છે એવી નો દ્વિભાજક છે અને બીજો કયો છે ઓએ રેખા ત્રણ એવી નો ઉદાહરણ નંબર એક છે બીજું તમારે શું કરવાનું છે આજે પહેલા ચાપ્ટર શું જોયા છે પ્રમેય 10.2 હંમેશ માટે પ્રમેય કેના કારણે કરો જરૂર છે તો આ પ્રમેય તમારે કેટલી વાર લખવાનો છે બે વાર લખીને મોડે પણ કરવાનો રહેશે